દિલ્હી હાઇકોર્ટે પુસ્તક પ્રકાશનમાં કોપીરાઇટ ઉલ્લંઘનના એક મામલામાં કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગ મામલે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને 20,000 દંડ ફટકાર્યો છે. જો કે નીતિશ કુમારના વકીલે કહ્યું છે કે તેઓ આ આદેશની વિરુદ્ધ અપીલ કરશે. જેડીયુના અધ્યક્ષ નીતિશ કુમાર વિરુદ્ધ કોપીરાઇટનો કેસ જેએનયુના શિક્ષાવિદમાંથી નેતા બનેલા અતુલ કુમારસિંહે દાખલ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે પટના ખાતેની એશિયન ડેવલપમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેમના સદસ્ય સચિવ અને મુખ્યપ્રધાન નીતિશ કુમારની મંજૂરીથી પ્રકાશિત પુસ્તક સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ અ કેસ ફોર બિહાર તેમના સંશોધન કાર્યનું ચોરી કરાયેલું સંસ્કરણ છે. મુખ્યપ્રધાન તરફથી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેમના અન્ય પ્રતિવાદીઓ અને પુસ્તકમાંથી કોઈપણ પ્રકારના પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ નથી. નીતિશ કુમારે કહ્યું છે કે તેમણે આ પુસ્તકને માત્ર અનુમોદિત કર્યું હતું. તેમણે હાઇકોર્ટને કહ્યું હતું કે આ કેસને લઈને તેમની વિરુદ્ધ કોઈ મામલો બનતો નથી અને તેમને દ્વેષપૂર્ણ મનસાથી શરમજનક સ્થિતિમાં મૂકવા માટે પક્ષાકર બનાવવામાં આવ્યો છે. ब्यूरो रिपोर्ट CN24 न्यूज़.